બાબરા ખાતે તાલુકા હુંગરીશની એક બેઠક મળી હતી। આ બેઠક લાઠી વિધાનસભાના પ્રભારી બાબુભાઈ વેગડના અધ્યક્ષસ્થાને મળી હતી। આ બેઠકમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં વિજેતા બનેલા કોંગ્રેસ પ્રેરિત સરપંચોનું ધારાસભ્ય વિરજીભાઈ ઠુમર અને પ્રભારી બાબુભાઈ વેગડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। લાઠી વિધાનસભાના પ્રભારી દ્વારા સભ્ય નોંધણીમાં પૂરતો ભાર આપી અને વધુ ને વધુ લોકો સભ્ય બનાવી કોંગ્રેસમાં જોડી સંગઠન લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ધારાસભ્ય વિરજી ઠુમર દ્વારા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓને એકજૂટ થઈ ભાજપની સામે લડવા આહવાન કરી લોકોને ગુમરાહ કરતી ભાજપનું સત્ય ઉઘાડું પાડવા અનુરોધ કર્યો હતો। ધારાસભ્ય રાજ્ય સરકારના બજેટને વાતો લક્ષી બજેટ ગણાવ્યું હતું અને કરોડોના જમીન કૌભાંડ મામલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર આકરા પ્રહાર કર્યા હતા। વધુમાં રાજ્યમાં વધતી હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવી પર પણ નિશાન સાધ્યું હતું। ખેડૂતોને કપાસનો નવો ભાવ 2000 કર્યાનો જસ લેતી ભાજપ સરકારને જવાબ આપતા વિજય ઠુમરે જણાવ્યું હતું કે જે હાલ કપાસનો ભાવ મળી રહ્યો છે તેની સામે ખેડૂતોનું ડીઝલ, દવા અને ખાતર સહિતના બમણા ભાવના કારણે ખેડૂતોનું ઇનપુટ વધ્યું છે તો સાનો ભાવ ડબલ કર્યો છે। આ બેઠકમાં વિરોધ પક્ષના નેતા દિનેશભાઈ સનોરા સહિત તાલુકા ગ્રામ પંચાયતના કોંગ્રેસ પ્રેરિત સરપંચ, કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।